वेरी वेरी गुड आफ्टरनून डियर स्टूडेंट्स, केम छो बधा? मजामां ज, मने खबर छे। मित्रों, तमारी नवी चोपड़ी आवी गई छे। आई होप के हवे तो तमे लई ज लीधी हशे। आपणे आपणा नवी चोपड़ीना त्रण पाठ पूर्ण करी लीधेला छे स्वाध्यायनी साथे। आजे आपणे तमारो नवमो पाठ शुरू करीशुं, जेनुं नाम छे संसाधन। तो आपणे शुरू करीए तमारा पेज नंबर 58 ऊपर आपेलुं छे। संसाधन मानव समाजनी आर्थिक वृद्धि अने विकासनो मूळ आधार छे। मानव समाजनी आर्थिक वृद्धि एटले के पैसानी बाबतमां जे वृद्धि थाय छे ते अने विकासनो मूळ आधार छे। तेना द्वारा आपणी जरूरियातोने संतोषी शकाय छे, एटले के आपणे आपणी जरूरियातोने पूरी करी शकीए छीए। आजूबाजु निरीक्षण करता कुदरतमां पड़ेला अनेक तत्वो नजरे पड़े पण तेने संसाधन न कहेवाय। आपणे आजूबाजु जोईए तो कुदरतमां अनेक वस्तुओ आपणने आपे छे, पण ए बधी ज वस्तुओ संसाधन कहेवाय नहीं। आ तत्वोने मानवी आवडत के कौशल्यथी पोतानी जरूरियातो संतोषवा माटे उपयोगमां ले त्यारे ते संसाधन कहेवाय। अंडरलाइन करजो, मानवीनी आवडत के कौशल्यथी पोतानी जरूरियातो संतोषवा उपयोगमां ले त्यारे ते संसाधन कहेवाय। एटले संसाधन एटले शुं? के कुदરતે આપણને જે વસ્તુઓ આપી છે તેની આપણે આપણા દિમાગથી આપણા બુદ્ધિથી તેને આપણે આપણા ઉપયોગમાં લઈએ તો ત્યારે તે વસ્તુ સંસાધન કહેવાય। કુદરતે આપેલી આપણી બધું જ વસ્તુઓનો ઉપયોગ કરતા નથી આપણા કામ માટે। અમુક વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ પોતાની રીતે, ત્યારે તે વસ્તુ સંસાધન કહેવાય। સંસાધન એ કોઈ પણ આવશ્યકતા કે જરૂરિયાતને સંતોષનાર હોય છે। ઉપયોગિતા એ સંસાધનનો ગુણધર્મ છે। અન્ડરલાઇન કરજો, સંસાધનનો ગુણધર્મ શું છે તો ઉપયોગિતા। અગાઉના સમયમાં માનવી પાસે ખનીજો ખોદવાની કે તેને શુદ્ધ કરવાની આવડત હતી નહીં, ત્યારે લોખંડ અને બીજી ધાતુઓ કે ખનિજ તેલ સંસાધન ન હતા। એટલે કે પહેલાંના જમાનામાં માનવી પાસે એટલી બુદ્ધિ હતી નહીં અને માનવીની જરૂરિયાતો ખૂબ ઓછી હતી। માનવી ફક્ત ખાવા માટે જીવતો હતો પહેલાંના સમયમાં, બરાબર? ત્યારે એ વસ્તુ સંસાધન નહીં હતી ખનીજો। આ બધી વસ્તુઓ માનવીને કંઈ ખબર જ હતી નહીં, ખનીજો ખોદવાની કે તેને શુદ્ધ કરવાની કોઈ મશીનો પણ ન હતી તે સમયે, ત્યારે આ બધી વસ્તુઓ સંસાધન હતી નહીં। પરંતુ હાલમાં માનવી શું કરે છે, તે ખનીજોને ખોદે છે અને પોતાની જરૂરિયાતોને સંતોષે છે, ત્યારથી તે સંસાધન બન્યા તેમ કહી શકાય। પવનચક્કી દ્વારા વીજળી ઉત્પાદનની ટેકનોલોજીનો વિકાસ થવાથી આજના યુગમાં પવન એ પણ એક અગત્યનું સંસાધન ગણાય છે। પહેલાં પવન સંસાધન ગણાતું હતું નહીં, પરંતુ જ્યારે માનવીમાં બુદ્ધિ આવી તો એણે પવનચક્કી બનાવી અને તેનાથી વીજળીનું ઉત્પાદન કર્યું, ત્યારથી પવન પણ એક અગત્યનું સંસાધન છે। હજુ પણ ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસની સાથે કુદરતી સંપત્તિમાં પડેલા અનેક તત્વો સંસાધન બનશે। એટલે હજુ પણ એવા ઘણા બધા એવા તત્વો છે કે જેનો આપણે કુદરતે જે આપણને આપેલો છે તેનો આપણે ઉપયોગ કરતા નથી, પરંતુ આગળ જઈને એવી બધી ટેકનોલોજી આવશે કે ત્યારે તે પણ સંસાધન કહેવાશે। સંસાધનોના પ્રકાર કેટલા છે? કુદરતી અને માનવ સર્જિત, એટલે કે કુદરતે આપેલા અને માનવે બનાવેલા। આ ખાસ યાદ રાખજો, સંસાધનોના કેટલા પ્રકાર છે? મુખ્ય બે પ્રકાર, કુદરતી અને માનવ સર્જિત। તો કુદરતી સંસાધનો એટલે શું? કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગ લઈ શકાય તેને કુદરતી સંસાધન કહે છે। એટલે કુદરતમાંથી આપણને ડાયરેક્ટ મળે અને તેને માનવી કોઈ પણ પ્રક્રિયા ન કરીને ડાયરેક્ટ જ તેનો ઉપયોગમાં લે, દાખલા તરીકે પાણી, તો પાણી પણ આપણે કોઈ પ્રક્રિયા, કુદરત જેવું આપણને પાણી આવે છે તેવું આપણે લઈએ છીએ। હવાનો પણ આપણે કોઈ એમાં કંઈ મિશ્રણ વિશ્રણ કરતા નથી, ડાયરેક્ટ જ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ, તો તેને શું કહેવાય? કુદરતી સંસાધન। અન્ડરલાઇન કરજો, જો કે પાણી માટે હવે ફિલ્ટર આવી ગયા છે, પણ અમુક લોકો યુઝ કરે છે, અમુક લોકો તો પેલું જ યુઝ કરે છે સાદું। હવા, પાણી, જમીન, ખનીજો અને ઉર્જા સ્ત્રોતો એ તમામ કુદરતી સ્ત્રોતો છે, સંસાધનો છે। આ બધા સંસાધનો આપણને કુદરત દ્વારા ભેટ મળેલ છે, બરાબર? કેમ કે હવા પાણી વગર તો આપણે જીવી જ શકતા નથી, અને કુદરત આપણી પાસેથી એનો કોઈ ટેક્સ કે કર લેતી નથી, આપણને ફ્રીમાં આપે છે કુદરત। તો એ શું છે? આપણને મળેલી એક ખૂબ જ અમૂલ્ય ભેટ છે જેને આપણે સાચવવાની છે। પર્યાવરણમાં આવેલા તમામ ઘટકો જે માનવ દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય છે તે તમામ કુદરતી સંસાધનો છે,
જેને આપણે ઉપયોગ કરીએ છીએ, જે નિષ્ક્રિય પરિડેય છે કામ વગરના, તે સંસાધન નથી. જે આપણને ઉપયોગી છે તે સંસાધન છે. કુદરતી સંસાધનોના પુનઃપ્રાપ્યતાને આધારે અને વિતરણ ક્ષેત્રોના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે કે આ સંસાધનોના બે પ્રકાર છે, કુદરતી અને માનવસર્જિત. તો કુદરતીના પણ ઘણા બધા પ્રકારો છે, તે આપણે જોઈશું. જો નીચે તમને ફોટા આપેલા છે, કુદરતી સંસાધનો કયા કયા છે, તો પાણી, જંગલ, ખડકો, ખનિજો, જમીન. પાણીનો આપણે પીવાના પાણી તરીકે ઉપયોગ કરીએ, તેમાંથી ખનિજ તેલ મળે, ઉર્જા મળે, પાણી ઉર્જા મળે ને આપણને, પાણીમાં બી આપણે ઉર્જા લગાવીએ છીએ, જેવી રીતે ડેમ ને બધું બાંધીએ છીએ તે. જંગલમાંથી, જંગલ એ બી આપણને કુદરતે આપેલું છે, તેમાંથી રબર, લાકડું, ખોરાક, વન્ય જીવો તેના ઉપર રહેતા હોય એ મળે. ખડકોમાંથી આપણને આ બધી બિલ્ડિંગો બધું બાંધવાનું બધી વસ્તુ મળે. તો આ બધું જ જે આપણને કુદરતે આપ્યું છે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો આ બધું સંસાધન કહેવાય. હવે જુઓ સામેના પેજ પર આવી જાઓ. આપણે જોયું કે કુદરતી સંસાધનોના પણ પ્રકાર છે. તો કયા પ્રકાર છે? દુનિયામાં સંસાધનોની ઉપલબ્ધતા અને વિવિધતાની દ્રષ્ટિએ અસમાન રીતે મળી આવે છે. આમ વિતરણ ક્ષેત્રો કે પ્રાપ્તિ સ્થાનોના આધારે વિદ્વાનો સંસાધનોના આ પ્રમાણે પ્રકાર પાડે છે. જુઓ, સર્વસુલભ સંસાધન પહેલો કયો છે? યાદ રાખજો આ ચારો ચાર પ્રકાર. સર્વસુલભ સંસાધન, આ પ્રકારના સંસાધન આપણને બધે જ લભ છે. સર્વસુલભ, સર્વ એટલે કે બધે, બધી જ જગ્યાએ આ સંસાધનો આપણને મળે છે. દાખલા તરીકે જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુ, ઓક્સિજન, નાઇટ્રોજન. તમે દુનિયામાં કશે પણ જશો તો તમને ત્યાં ઓક્સિજન મળવાનું જ છે. સૂર્ય, સૂર્યનો પ્રકાશ એ સર્વસુલભ છે બધી જ જગ્યાએ. એવું નથી કે સૂર્ય અહીંયા ઉગે છે અને બીજે નથી ઉગતો, કે ફક્ત ભારતને સૂર્ય મળે છે, એવું નથી. સૂર્યનો પ્રકાશ આખી દુનિયાને મળે છે, એટલે કે સૂર્યપ્રકાશ પણ સર્વસુલભ છે, બધે જ ઉપલબ્ધ છે. એટલે આવા જે સંસાધનો છે તેને સર્વસુલભ સંસાધન કહેવાય. સામાન્ય સુલભ સંસાધનો, સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે. જળ કે ગોચર ભૂમિ, પાણી, પાણી આપણને ક્યાં ઉપલબ્ધ હોય? સામાન્ય રીતે બધા જ શહેરોમાં પાણીની નદી કે દરિયો આવેલો જ હોય, બરાબર. એ બધી જગ્યાએ હોતું નથી, પરંતુ આપણને મળી પડે, બધી જગ્યા પર હોય પણ છે. તો આવા જે સંસાધનો છે તેને સામાન્ય સુલભ, જે સરળતાથી આપણને મળે, એના માટે બહુ મહેનત નહીં કરવી પડે, બરાબર. ત્રીજું છે વિરલ સંસાધનો. આ સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે કોલસો, ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી વાયુ અને યુરેનિયમ. એટલે કે આ વિરલ સંસાધનોને, એટલે એવા સંસાધનો કે જે આપણને અમુક જ જગ્યાએ મળી રહેતા હોય, એને એ આપણને બધે મળી નહીં રહે અને ઇઝીલી પણ નહીં મળે, તે આપણને મુશ્કેલીથી મળે અને અમુક જ જગ્યાએ મળે. તો એમાં છે કોલસો, આપણે બધી દુકાનોમાં લેવા જવું પડે આ બધી વસ્તુઓ. કુદરતી વાયુ, યુરેનિયમ કે પેટ્રોલ, પેટ્રોલ બી આપણને અમુક જ જગ્યાએ મળે. પછી છે એકલ સંસાધન. સમગ્ર વિશ્વમાં જ્વલ્લે જ એક કે બે જગ્યાએથી મળી આવતા ખનિજ એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે. એટલે કે આ સંસાધનો ખૂબ જ દુર્લભ હોય, આખા વિશ્વમાં એક કે બે જગ્યા, આખી દુનિયામાં અમુક જ જગ્યાએ મળતું હોય. દાખલા તરીકે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ એ કેવું છે? ત્યાં જ મળે છે, બાકી આખા દુનિયામાં એ કશે મળતું નથી. તો આ કેવા સંસાધનો કહેવાય? એકલ સંસાધન. કુદરતી સંસાધનોના પ્રકાર છે સર્વસુલભ, સામાન્ય સુલભ, સર્વસુલભ એટલે બધે જ મળી જાય, સામાન્ય સુલભ એટલે કે સરળતાથી મળી જાય, વિરલ એટલે કે અમુક જ જગ્યા પર મળે, અને એકલ સંસાધન એટલે કે ફક્ત એક જ જગ્યા પરથી મળે. આ ઉપરાંત સંસાધનોના નવીનીકરણીય અને બિન નવીનીકરણીય એવા બે ભાગ પણ પાડવામાં આવે છે. તો નવીનીકરણીય એટલે કે પુનઃપ્રાપ્ય, કે જેને આપણે ફરીથી મેળવી શકીએ. અર્થ એનો શું છે કે આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે કે અખૂટ હોય. દાખલા તરીકે જંગલો, પ્રાણીઓ, પશુઓ, સૂર્યપ્રકાશ, પવન વગેરે. એટલે કે જેનો આપણે એકવાર ઉપયોગ કરી લઈએ, નવીનીકરણ પુનઃપ્રાપ્ય, ફરીથી આપણે તેને પ્રાપ્ત કરી શકીએ. એકવાર ઉપયોગ કર્યા પછી તેનો આપણે ફરીથી ઉપયોગ કરી શકીએ. સૂર્યપ્રકાશ, આપણે આજે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી લીધો, તે આપણને કાલે પણ મળવાનો જ છે. એવું નથી કે આજે આપણે ઉપયોગ કરી લીધો તો કાલે નહીં મળે. પાણી, પાણી આજે આપણે પીધું તો આપણે એને બે મિનિટ પછી ફરીથી પીશું, એટલે આપણને એ એકવાર ઉપયોગ કરીએ તો પણ એ ફરીવાર પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ. તેવા સંસાધનો પુનઃપ્રાપ્ય સંસાધન એટલે કે નવીનીકરણીય સંસાધનો કહેવાય. અને બિન નવીનીકરણીય એટલે કે પુનઃ અપ્રાપ્ય સંસાધન એટલે કે એકવાર વપરાશ કર્યા બાદ તેનું ફરીથી નિર્માણ થવું અશક્ય હોય. એટલે આપણે તેનો એકવાર ઉપયોગ કરી લઈએ પછી તેનો ફરીથી ઉપયોગ આપણે કરી ન શકીએ. દાખલા તરીકે
पेट्रोल खनिज कोलसो कुदरती वायु परमाणु खनिजो पेट्रोल पेट्रोल आपणे 300 રૂપિયાનો પુરાવીએ તો 300 રૂપિયાનો પૂરું થઈ જાય એટલે જાય આપણે ફરીથી બીજું પુરાવવું પડે એટલે કે તેનો શું થાય નજીકના સમયમાં નાશ થઈ જાય ખનિજ કોલસો એ પણ ધીરે ધીરે તે અખૂટ છે બરાબર તે ખૂટી જાય તેવું છે આપણે તેનો કાળજી એટલે તો આપણે કહે છે કે પેટ્રોલ બચાવવું જોઈએ આપણે પેટ્રોલ બહુ યુઝ નહીં કરવું જોઈએ પર્યાવરણને બચાવવું જોઈએ હવે ધીરે ધીરે પર્યાવરણનો નાશ થવા લાગ્યો છે એટલે શું છે કે આપણે જેનો એકવાર ઉપયોગ કરી લઈએ પછી બીજી વાર તેનો ઉપયોગ શક્ય ન બને તો તે કેવા સંસાધનો છે પુનઃ અપ્રાપ્ય સંસાધનો જુઓ પાછળ તમારો પેજ પલટાવો પેજ નંબર અને 60 પર તો એમાં આવે છે અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધન તો અક્ષયશીલ એટલે શું કે એક જ સંસાધનનો ઘણી બધી રીતે ઉપયોગ થાય છે આખા ચક્રમાં ફરે છે જુઓ વચ્ચે આગ છે તો આગથી આપણે આગ એટલે કે હવા છે હવાથી આપણે પવન ઉર્જા ભૂતાપીય ઉર્જા એટલે કે જો જ્વાળામુખી ફાટવાનો ફોટો છે જળ ઉર્જા સૌર ઉર્જા જૈવ ઇંધણ બધું એકબીજા સાથે સંકળાયેલ છે અક્ષયશીલ અને બાજુમાં છે ક્ષયશીલ એ બધા શું છે એ ખૂબ આપણે તેનો ઉપયોગ કરી લઈએ પછી તેનો ઉપયોગ થતો નથી આપણે સૂર્ય ઉર્જા આપણને રોજ રોજ મળતી હોય પરંતુ આપણને બળતણ એક વખત લાકડું આખું બળતણમાં સળગી જાય તો પછી આપણે એનું બીજું લાકડું લાવવા માટે બીજી જગ્યાએ જવું પડે તો આ છે આપણા અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધન તો મિત્રો આજે આપણે કુદરતી સંસાધનો વિશે અભ્યાસ કર્યો અને કુદરતી સંસાધનોમાં પણ આપણે સર્વસુલભ સામાન્ય સુલભ વિરલ અને એકલ અને પુનઃપ્રાપ્ય અપ્રાપ્ય સંસાધનો વિશે પણ અભ્યાસ કર્યો તો આગળનું છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ